સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર. તો આજે આપણે તમને એક જબરદસ્ત વર્કદેશના સોંગની ઉપર આપણે તમને આજે વર્કદેશની એક રીલ છે તે બનાવતા શીખવું છું. ફૂલ પ્રોજેક્ટની અંદર છે, સાવ સૌ સિમ્પલ તો આ વિડીયોથી બનાવતા શીખી શકશો. અને કાલે પણ જે આપણે વર્કદેશનું જો સારો સપોર્ટ મળ્યો છે તેની અંદર છે ઘણા બધા મિત્રોની કમેન્ટ આવી હતી. તો અહીં આગળ તમે જોશું કે આ બધા ભાઈઓની જે કમેન્ટ આવી છે, પરંતુ અહીં આગળ એક ભાઈની જે કમેન્ટ આવી છે તમે અહીં આગળ લખ્યું છે, હરસિદ્ધિ માનો વિડીયો બનાવો નેક્સ્ટ વિડીયો, નહીંતર પછી તમારા વિડીયો નહીં જોવાનું બંધ કરી દેશે. રેડી? તો આ પ્રમાણે જે ભાઈની કમેન્ટ છે મહેશભાઈની, તો મહેશભાઈ આપણે જે પણ માતાજીનો વિડીયો બનાવે છે તેની અંદર આપણે એવું જ રાખીએ છીએ, ફૂલ પ્રોજેક્ટ છે. અને તેને તમારે જે પણ માતાજીનો વિડીયો અને ફોટા મૂકવો હોય તેના ફોટા મૂકીને તમે બનાવી શકો છો. એટલા માટે જે પણ આપણો ફૂલ પ્રોજેક્ટ માતાજીનો છે એમાંથી તમે જો ત્યાર પછી તમે માતાજીનો આ પ્રોજેક્ટ આપણે આપેલો છે આની અંદર તમે તમારા હરસિદ્ધિ માતાજીનો ફોટો મૂકીને વિડીયો બનાવી શકશો. બાકી પણ ઘણા બધા મિત્રોની તમે જોશો, દિલીપ સોલંકી છે, રાજપૂત છે, રેડી, આ બધાની જે કમેન્ટ આપણે એ વિડીયોની અંદર બધી સારી એવી કમેન્ટ આવી હતી અને સારો એવો સપોર્ટ પણ તમને બધાનો મળ્યો છે. તો તેની જ ઉપર આપણે એક અલગ સોંગની ઉપર એક અલગ સ્ટાઇલની અંદર બીજો છે દ્વારકાધીશનો વિડીયો લઈને આપણે આવી ગયા છે. અને જો તમારે આઈપીએલના ફોટા બનાવતા પણ શીખવું હોય તો આ વિડીયો પણ આપણી ચેનલની અંદર આવી ગયો છે. ટી શર્ટની અંદર તમારું નામ લખાઈને આવશે, આઈપીએલના ફોટા પણ તે બનાવી શકશો. રેડી? તો આજે બધાએ જેટલા પણ કમેન્ટ કરી છે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર છે. આ રીતે બસ સપોર્ટ કરતા રહેજો. તમારી બધાની જેટલા પણ કમેન્ટ આવશે તે બધા મને ખૂબ આવ. તો આજનો જે વિડીયો છે નાનકડી તમે ડેમો જોઈ લો, ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલ ની અંદર તમને. તો ડેમોની તમે જે વિડીયો જોયો છે એ વિડીયો બનાવવા માટે તમારે એક પ્રોજેક્ટ લેવાનો છે. આ પ્રોજેક્ટ લેવા માટે તમારા ફોનની અંદર જે પણ બ્રાઉઝર હોય તે બ્રાઉઝર ઓપન કરજો અથવા ગૂગલને ઓપન કરી લેજો. ગૂગલમાં તમે સર્ચના આઇકનમાં નામ લખી દેજો, અલ્પેશ ક્રિએશન 01. ખાલી આટલું લખીને સર્ચ કરશો અલ્પેશ ક્રિએશન 01, તો નીચે તમે આ રેડ કલરનો લોગો અને આ રીતે નામ લખ્યું જોવા મળી જશે, અલ્પેશ ક્રિએશન 01. આના પર ક્લિક કરજો. આ રીતે સાઇટ ખોલીને આવશે, એટલે સર્ચનું આઇકન દેખાડું છે એના પર ક્લિક કરીને એ આગળ તમારે એક કોડ લખવાનો રહેશે 0982 અને સર્ચના આઇકન ઉપર ક્લિક કરી દો. ક્લિક કરશો આ પ્રમાણે તમારી પાસે નીચે ટાઇટલ કોડના થંબનેઇલ આવશે, આના પર ક્લિક કરવાનું છે. આ રીતે ખુલી ગયો છે વિડીયો. રેડી? હવે આ પોસ્ટની અંદર નીચે આવશો તમને અહીંયા લખેલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ, તો આના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી તમારી પાસે આજનો જે આપણો જે કૃષ્ણનો જે ફૂલ પ્રોજેક્ટ છે એડ થઈને આવશે. તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે, વિડીયો પસંદ આવે તો નીચે કમેન્ટની અંદર જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જે પણ તમને સારું લાગે તો નીચે કમેન્ટ છે તે જરૂરથી મિત્રો કરજો. રેડી? આ બધી નાની રિક્વેસ્ટ છે. તો અહીંયા આગળ તમે જે નીચે ઇનપુટનું બટન દેખાડ્યું છે આના પર ક્લિક કરી દો અને આ પ્રોજેક્ટને તમે ઓપન કરી લો. પ્રોજેક્ટ છે તો ફૂલ પ્રોજેક્ટ રહેશે, તમે ખાલી એકવાર પ્રોજેક્ટને ઓપન કરી દો. ઓપન કર્યા પછી તમારે આગળ જવાનું છે. આગળ આવશે તમને ઇમેજ જોવા મળશે. એટલે બાકી જે આગળ જે લખાઈને આવ્યું છે તે તમારે લખવાની જરૂર નથી, આપણે આગળ લખી કોઈ પણ ફોન્ટ એડ કરવાની પણ જરૂર નથી. અહીંયા સુધી આવી જવું છે, તમને ડેવલ એરો પણ દેખાય છે 8:22. જેથી ત્યાર પાસે ઉપરની તરફ કરી નીચે આવી દીજો. અહીંયા આગળ તમે આવશો તમારે જો એક ફોટો મૂકવાનો છે જેનું બેકગ્રાઉન્ડ છે તે આપણે રિમૂવ કરેલું છે. આ રીતનું એક ઇમેજ છે. ફોટાનું બેકગ્રાઉન્ડ કેવી રીતે રિમૂવ કરવું ન આવડતું હોય તો વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં હશે, અથવા તમે ડાયરેક્ટ ગૂગલમાં રિમૂવ બીજી લખશો તો પણ તમને સાઈડ છે તે મળી જશે. હવે અહીંયા આગળ જે ઇમેજ છે આપણે ઇમેજ ઉપર ક્લિક કરીશું. ઇમેજ ઉપર ક્લિક કર્યા પછી આ જે ફોટો આવી રહ્યો છે કલર અને ફીલ લખેલું એના પર ક્લિક કરીશું. અને આ જે નીચે નંબર છે આ નંબર ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. નંબર ઉપર ક્લિક કરશો આપણો ફોટો આવી ગયો છે. હવે આપણે જે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કર્યું હોય તે ફોલ્ડરમાં જવાનું છે અને ત્યાંથી આપણે જે ફોટો અહીંયા એડ કરો છો તો ફોટો સિલેક્ટ કરીને લઈ લેવાનું છે. જેમ કે આપણે આ ફોટો એક એડ કરવી છે તો આજે પ્લસનું આઇકન છે આપણે એના પર ક્લિક કરીશું એટલે આ ફોટો આપણે અહીંયા આવે છે. હવે તમે જેમ ફોટો એડ કરો તેને તમારે થોડોક સેટ કરવાનું રહેશે. રેડી? આ ફોટાની જો સાઇઝ પણ આ બાજુ છે તો આને પણ આપણે મિરર અને ઓલી બાજુ લઈ જવું પડશે. તો આપણે ફોટા પર ક્લિક કરીશું ત્યાર પછી આ ફોટાને ઉપરની તરફ કરી દઈએ. જો આ જે બ્લેક સ્ક્રીન થાય તો ઉપરનો જે બ્લેક સ્ક્રીનનો જે વિડીયો છે તે સૌથી ઉપર તમને મળી જશે. આને થોડી વાર બંધ કરી દઈશું, આંખનું આઇકન છે એટલે હવે તમે ફોટા પર ક્લિક કરશું એટલે તમારું બ્લેક સ્ક્રીન જે થાય છે તે પણ નહીં થાય. રેડી? તો આ પ્રમાણે રેડી. ત્યાર પછી હવે આને આપણે છે મિરર છે આ શહેરો આ બાજુ છે ઓલી બાજુ લઈ જવા માટે તમને આજે ઇફેક્ટ એનામાં ક્લિક કરી દો. એમ કે તમને જો એક ઓપ્શન દેખાડશે મિરરનો અથવા આને ઓન કરો અથવા બંધ કરી દો. રેડી? આ રીતે તમે આની સાઇઝથી તેને સેજ કરી શકશો. રેડી? આ પ્રમાણે આપણે આ બધું સેટ થઈને આવી ગયું છે. તો આ પ્રમાણે બસ તમારે ખાલી ફોટાને નાનો મોટો કરવો હોય તો જે ટપકો છે અહીંયા તમે ટપકો છે અહીંયા ફોટાને નાનો મોટો કરી શકો છો. તો આ પ્રમાણે બસ તમે ફોટો નાનો મોટો કરી અહીંયા સેટ કરી દેવાનો છે. આ રીતે તમે આગળ જશો એટલે સોંગના લિરિક્સ તો લખેલા હશે, બસ ખાલી તમારા ઇમેજ તમારે મૂકવાના છે, બાકી બધું તમારે કમ્પ્લીટ રહેશે. રેડી? આખો વિડીયો તમારો બનીને કમ્પ્લીટ હશે તો ખાલી તમારે તમારો ફોટા મૂકવાના છે, વિડીયો બની જશે. બાકી ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટનમાં ક્લિક કરી દો, તમારો વિડીયો સેવ થઈને આવશે. કાંઈ પણ ન સમજાય પ્રોબ્લેમ આવતો નહીં કમેન્ટ કરજો, અથવા ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામની અંદર તમે સ્ક્રીનશોટ સ્ક્રીન રેકોર્ડિંગ પણ શેર કરી શકો. તમને પૂરેપૂરું સોલ્યુશન છે મળી જશે. તો મળશું મિત્રો નવા વિડીયોની અંદર. ત્યાં લગી તમારા ફ્રેન્ડ મિત્રો હોય જેની સાથે વિડીયો શેર છે જરૂરથી કરી દેજો.